नगर प्राथमिक शाळा ધોરણ 17 કેજી વિષય ગુજરાતી વર્ણ પરિચય. કેમ છો બાળકો? મજામાં ને? ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વર્ણ પરિચય શીખવાનું છે. તો ચલો બાળકો, આજે આપણે ગુજરાતી વર્ણ પરિચયમાં શું શીખીશું તો જોઈએ અંદર. તો બાળકો, શીખો એટલે શું શીખવાનું છે? અહીંયા અ આપેલો છે બાળકો, અ, એની બાજુમાં કાનો છે, ઉપર બે માત્રા છે. તો શું કહેવાય એને? અ, અને કાનો બે માત્રા ઔ. તો બાળકો, આપણે ઔ પરથી આજે બારાક્ષરી અને શબ્દો પછી આપણે આગળ શીખીશું. તો અત્યારે ઔ પછી આપણે બારાક્ષરી શીખીએ, બરાબર? તો જો ઔને ઔષધ એટલે કે દવા, ઔ પરથી શું થાય બાળકો? ઔષધ. ઔ પરથી શબ્દ બને છે ઔષધ, તો ઔષધ એટલે દવા થાય. શું થાય બાળકો? દવા. તો જો હવે આપણે ઔ, તો અને જો કાનો અને ઉપર બે માત્રા કર્યા છે, તો આને ઔ કહેવાય. શું કહેવાય? ક વત્તા ઔ બરાબર કૌ. ખ વત્તા ઔ બરાબર ખૌ. તો જો આપણે બોલવામાં પાછળ અ આવે છે ને, તો આને ક ખ એ રીતે આપણે બોલીને લખવાનું છે. તો જો અહીંયા એકડ ચોગળ 14, તો જો આમાં કાનો અને બે માત્રા છે ને વપરાય છે ને આના જેવા, તો આને 14 કહેવાય. પછી જો ગૌશાળા, તો આમાં પણ જો કાનો અને ઉપર બે માત્ર છે ને ગૌશાળા. હવે આમાં મૌલવી, તો આમાં પણ જો કાનો અને બે માત્ર છે ને તો મૌલવી. તો મૌ એટલે વચ્ચે પાછળ ઓ બોલાય છે ને મૌ, તો મૌલવી. પછી નૌકા, તો જો આમાં કાનો અને ઉપર બે માત્ર, તો નૌકા બોલાય છે ને નૌ, તો અહીંયા આવું પાછળ આવે છે ને તો નૌકા, આને નૌકા કહેવાય. તો બાળકો, આપણે આ શબ્દો અ ઉપરથી શીખ્યા, બરાબર? હવે આપણે બારાક્ષરી શીખીશું. અક્ષરો વાંચો અને લખો. તો બાળકો, પહેલાં આપણે વાંચવાની છે બારાક્ષરી, અને પછી આ ટપકાવાળું છે એ ઘૂંટીને આપણે બારાક્ષરી બોલીને લખવાની છે, અને બે લાઇનમાં એક લાઇન છોડી અને આપણે લખવાની છે કૌ કૌ બોલીને, બરાબર બાળકો? તો ચલો શરૂઆત કરીએ. કૌ ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ. થઈ ગયું બાળકો? હવે આપણે ટપકાવાળું ઘૂંટીશું. ક ખ હવે ગૌ. તો બોલો અને ઘૂંટો. ગૌ પછી ગૌ પૈચાઉ પૈછાઉ પછી જાઉ થઈ ગયું બાળકો? ઘૂંટાઈ ગયું. હવે આપણે એક લાઈન છોડીને આપણે બોલી બોલીને લખીશું. તો ચલો બોલતા જાઓ ને લખતા જાઓ. ક હઉ ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ. એક લાઈન લખાઈ ગઈ બાળકો. હવે આપણે બીજી લાઈન બોલીને લખીશું. ક એક લાઈન જોડવાની. ખ
ડ થઈ ગયું બાળકો, બોલીને લખાઈ ગયું. હવે આપણે આગળ બીજી લાઈન વાંચીશું અને પછી બોલીને ઘૂંટીને લખીશું. તો ડ અણ ત થ દ ધ ન પ ફ બ વ. તો ચલો આપણે ઘૂંટીએ. હવે ડ અણ ત થ દ ધ ન પ ફ બ વ. તો બાળકો આપણે ઘૂંટાઈ ગયું. હવે એક લાઈન છોડીને બોલીને લખવાનું છે, બરાબર બાળકો? તો ચલો આપણે શરૂઆત કરીએ. ઢ આણાવ તાવ થાવ દાવ ધાવ નાવ પાવ ફાવ બાવ બાવ. એક લાઈન લખાઈ ગઈ બાળકો. હવે આપણે બીજી લાઈન બોલીને લખીશું. ઢ આણ ત થ દ ધ ન પ ફ બ ભ. તો થઈ ગઈ બાળકો બીજી લાઈન બોલી લખાઈ ગઈ. હવે આપણે ત્રીજી લાઈન વાંચીશું. મ ય ર લ વ સ સ સ હ આડ. થઈ ગયું બાળકો, વંચાઈ ગયું. હવે આપણે ટપકાવાળું છે એ લાઈન બોલીને ઘૂંટીશું. મ ય ર લ વ સ સ સ હ બાળકો.
તો આ રીતે તમારે ગૂંટાઈ ગયું. હવે આપણે એક લાઈન છોડીને લખવાની છે બે લાઈનો, તો ચલો એક લાઈન છોડીને લખીએ. તો ચલો બાળકો આપણે છોડીને એક લાઈન લખીએ. માવ યવ રવ લવ વવ સવ 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 હવ અળવ. તો થઈ ગયું બાળકો એક લાઈન બોલીને લખાઈ ગઈ. હવે આગળ બીજી લાઈન બોલીને લખીશું આપણે. એક લાઈન છોડવાની છે, તો ચલો હવે આપણે એક છેલ્લી લાઈન લખીએ. તો માવ યવ રવ લવ વવ સવ 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 હવ અળવ. તો થઈ ગયું બાળકો તમારે. હવે આ રીતે તમારે બોલીને સાર અક્ષરથી લખવાની છે બાર અક્ષરી. તો ચલો હવે તમને બે વાર વંચાવી દઉં. જો એકવાર આ રીતે વાંચવાની છે, એ તમને એ ફાવે તો એ રીતે વાંચો. કને કાનો બે માત્રા કૌ, ખને કાનો બે માત્રા ખૌ, ગને કાનો બે માત્રા ગૌ, ગને કાનો બે માત્રા ગૌ, ચને કાનો બે માત્રા ચૌ, છને કાનો બે માત્રા છૌ, જને કાનો બે માત્રા જૌ, જને કાનો બે માત્રા જૌ, ટને કાનો બે માત્રા ટૌ, ઠને કાનો બે માત્રા ઠૌ, ડને કાનો બે માત્રા ડૌ, ઢને કાનો બે માત્રા ઢૌ, અણને કાનો બે માત્રા અણૌ, તને કાનો બે માત્રા તૌ, થને કાનો બે માત્રા થૌ, ધને કાનો બે માત્રા દૌ, ધને કાનો બે માત્રા ધૌ, નને કાનો બે માત્રા નૌ, પને કાનો બે માત્રા પૌ, ફને કાનો બે માત્રા ફૌ, બને કાનો બે માત્રા બૌ, બને કાનો બે માત્રા ભૌ, મને કાનો બે માત્રા મૌ, યને કાનો બે માત્રા યૌ, રને કાનો બે માત્રા રૌ, લને કાનો બે માત્રા લૌ, વને કાનો બે માત્રા વૌ, સને કાનો બે માત્રા સૌ, સને કાનો બે માત્રા સૌ, સને કાનો બે માત્રા સૌ, હને કાનો બે માત્રા હૌ, અળને કાનો બે માત્રા અળવ. તો બાળકો તમારે આ રીતે બાર અક્ષરી બોલવાની, અને આ ના ફાવે તો તમે શોર્ટમાં એટલે કે ટૂંકમાં આ રીતે પણ બોલી શકો છો. કૌ ખૌ ગૌ ગૌ ચૌ છૌ જૌ ઝૌ ટૌ ઠૌ ડૌ ઢૌ આણવ તૌ થૌ દૌ ધૌ નૌ પૌ હૌ બૌ ભૌ માવ યવ રવ લવ વવ સવ 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 હૌ અળવ. તો થઈ ગયું બાળકો. તો તમારા રીતે બાર અક્ષરી બોલીને લખવાની છે સારા અક્ષરથી. અને પાના નંબર 32, પાના નંબર 32 સ્વાધ્યાય પોથીમાં આ રીતે તમારે ટપકાવાળી લાઈન ઘૂંટીને એક લાઈન છોડીને બે લાઈન તમારે આ રીતે લખવાની છે. અને પાના નંબર 32 સ્વાધ્યાય પોથીમાં પરિપૂર્ણ કરવાનું છે. અને નોટમાં લેસનમાં પણ તમારે કૌ ખૌ આ પાના નંબર 32 કૌ ખૌની બાર અક્ષરી પણ નોટમાં એકવાર બોલીને લખવાની છે, જેથી કરીને તમને બોલતા વાંચતા આવડી જાય. તો તમારે સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં બંનેમાં પાના નંબર 32 એકવાર બોલીને લેસનમાં લખવાનું છે.